છેલ્લે તમને જે એમસીક્યુ આપેલો હતો એમાં રકમમાં આપેલું છે 4q વિદ્યુતભાર માઇનસ q, બે વચ્ચેનું અંતર સ્મોલ r છે, બરાબર વચ્ચે કેપિટલ q વિદ્યુતભાર મૂકતા માઇનસ q જે છે એ સંતુલનમાં છે, એટલે એક લાઇનમાં વિદ્યુતભાર મૂકેને તંત્ર આપેલું આમ છે. અહીંયા છે 4q કોનો પ્રકારનો ત્યાંથી દૂર માઇનસ q. આ સિવાય વચ્ચે ડબકુ પૂર્વા કેપિટલ q વિદ્યુત પર આવ્યું, રકમમાં લખેલું છે બરાબર વચ્ચે, બરાબર વચ્ચે એટલે ટોટલ અંતર r આપી દીધું, તો r / 2 હોય આવો r / 2. હવે આવા દાખલામાં સંતુલન શબ્દ, જ્યારે પણ એમસીક્યુ માં સંતુલન શબ્દ આપે, સંતુલન કોનું કીધું તમને? માઇનસ q નું, એટલે આવડવા જે વિદ્યુતભાર લ્યો પરિણામી બળ ઝીરો થઈ જાય, તો પહેલી વસ્તુ પરિણામી બળ ઝીરો, એટલે એનો મીનિંગ એક બળ તો લાગતું જ નહીં, એક કરતા કેવા હશે વધારે, તો જ પરિણામી ઝીરો થાય. તો વિચારો આના ઉપર કોણ કોણ બળ લગાડે, પેલા દોરી આપણે ક્યાં લાગે બોર્ડ, કારણ કે બે લાગે પણ આપણને ક્યાં ખબર છે, સરવાળો કરવાનો બાદબાકી કરવાનો, એટલે એના માટે તમારે આકૃતિ દર્શાવવું પડે. તો જોડેલા તો છે આ જગ્યાએ ઉભો રહેવાનું, જ્યાં ગોતવાનું આના વડે આના ઉપર, કઈ બાજુ આને શું કરશે ખેંચે, એટલે આ બાજુ આ પર થઈ ગયું F1 સદિશ. જ્યારે આવડવા વિદ્યુતભાર આ ધન પ્રકારનો ઋણ પ્રકારનો, તો આ વિદ્યુતભાર પણ એને શું કરશે ખેંચે પોતાની સાઈડે, એટલે આ છે F2 સદિશ. બે બળ કેવી દિશામાં આવ્યા, સમાન સમાન દિશામાં, એટલે આપણે તો શું સરવાળો, તો F1 વત્તા F2 બરાબર 0. હવે ધ્યાનથી સૂત્ર મૂકી દેવાનું, F1 કોણ આવે છે લાગતું બળ હતું માઇનસ ક્યુ, અને અંતર જુઓ આપી વચ્ચે કેટલું છે, r મૂકી દે, તો r / 2 નો વર્ગ પ્લસ F2 કોના વચ્ચે લાગતું થાય માઇનસ ક્યુ અને 4q, તો k 4q into q, બોલો બે વચ્ચેનું અંતર r / 2 વત્તા r / 2, એટલે કે r equal to 0. હવે સોલ્વ થઈ ગયું, આમાં છેદનો છેદ અંશમાં આવે, 4q into q upon r² પ્લસ આ થઈ જશે 4aq² upon r² equal to 0. બોલો કોમન શું નીકળે, એક તો 4k કોમન નીકળે, q² નીકળે કે q, અને છેદમાં r છે, અંતર શું વધશે કેપિટલ q વધે ને એક વખત, અહીંયા વધશે સ્મોલ equal to 0, તેથી આ તો 0 તરફ જતું રહે. તો જવાબ આવે વચ્ચે મૂકેલો વિદ્યુતભાર હશે માઇનસ કે વિથ નિશાન, બરાબર. તો આવો જે એમસીક્યુ માં લખું છું સોલ્વ કરજો.
આની જ કોપી છે જવાબ આવે માઇનસ 0.25 આ માઇનસ 0. અથવા માઇનસ 1/4 લ્યો બાકીના શું કરે કોઈ સાહેબ
આના ઉપર ક્રમમાં હું મૂકી દઉં છું, સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ, બે અંતર હું લઈ લઉં છું. આમાં આમાં જેને ન જવાબ આવ્યો એ ધ્યાન આપજો, વાંધો. સમાન અંતર એટલે અંતર થી લઈ લીધા આપણે કોઈ પણ એક સંતુલનમાં, એટલે આને ધારો કે લઈ લઈએ સંતુલનમાં છે, સંતુલનમાં આપણને ખબર છે કે કુલ બળ હોય ઝીરો. તો હવે એના ઉપર બળ કેટલા રાખ, તો પેલા તો અહીંયા ઉભું રહેવાનું છે. મેં સરસ મજાના બે સ્ટેપ તમને આપેલા બળની દિશા ગોતવા માટે. આ બે વડે બળ લાગે, પેલા જોડો, તો જોડેલા તો છે. બીજું મહત્વનું સ્ટેપ, જ્યાં બળ ગોતવાનું હોય ત્યાં જઈને ઉભા રહી જાવ. હવે ચેક કરો, સામે વાળો વિદ્યુત પર આને પોતાની તરફ ખેંચશે કે ધક્કો મારશે, તો અપાકર્ષણ, અપાકર્ષણ ના લીધે શું થાય, ખેંચે ધક્કો મારે, ધક્કો મારે, ખેંચે નહીં ભાઈ. એટલે આ બાજુ બળ લાગશે, અહીંયા આવશે F1 સદિશ. જે આવડો વિદ્યુત ભાર જે છે એ પણ આને શું કરે, ધક્કો જ મારશે આ બાજુ. તો આ થઈ ગયો F2 સદિશ. તો બે સમાન દિશામાં, એટલે સીધો આપણે લખીએ F1 વત્તા F2 સમાન દિશામાં હોવાથી સરો. બોલો F1 કોના વચ્ચે લાગતું બળ કીધું તું, તો Q અને Q. તો લખો અહીંયા A સ્મોલ Q કેપિટલ Q છેદમાં B વચ્ચેનું અંતર હવે તો એ વત્તા એ આવે ને, આના અને આના વચ્ચે નું બળ કીધું એટલે ટુ એ ઇક્વલ ટુ ઝીરો. સાદરૂપ આપ દો, અંદર વધશે કેપિટલ ક્યુ પ્લસ અહીંયા એક વખત ક્યુ વધે અને છેદમાં વધે ચોગડો ઇક્વલ ટુ ઝીરો. આ જતું રહે સામે ક્યુ વધતા ક્યુ બાય ફોર ઇક્વલ ટુ ઝીરો. Q બરાબર માઇનસ Q બાય 4, તો Q અપોન Q ઇક્વલ ટુ માઇનસ 1 બાય 4 એટલે કે માઇનસ 0.25. સી જો પછી આનો સોલ્વ. બરોબર, અને એકદમ જે ડબલી ના નથી કે તમે મારી રાહ જોઈને બેહો છો, એક માર્ક ના છે એટલે આમાં ભેજું દોડે વાંધો નહીં. દાખલો અધિશ સ્વરૂપે ગણશું આપણે, દાખલો બે વિદ્યુત પર આપણને આપી દીધા એટલે Q1
बराबर क्यू टू बराबर एक नैनो कूलम, नैनो एटले केटला 10 ની માઇનસ 9 કુલમ. ચાલો વિદ્યુત ભાર આવી સ્થાન સદિશ આવે, સ્થાન સદિશ કોની સાપેક્ષે હોય, કોની સાપેક્ષે હોય સ્થાન સદિશ? હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષે જ હોય ને, તો આપણે એને જો દોરી આપણને આપેલો છે એક એક માઇનસ એક મીટર, અને આર ટુ સદિશ છે બે ત્રણ એક મીટર. હવે પૂછેલું છે સિમ્પલ વસ્તુ, એકદમ કહેવાય શું તો કે બળનો એમસીક્યુ હતો, આવડો હતો કે ના હોય, સૂત્ર તો ખબર છે ને બધાના, એ જ સૂત્ર મૂકવા. તો બળનું સૂત્ર આપણે મૂકી જોઉં, એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર. પ્રશ્ન અટકી મૂકવો છે આર શું લેવું, ક્યુ વન ક્યુ ટુ તો છે મારી, તો જ્યારે સદિશ સ્વરૂપ ભણાયું ત્યારે મેં તમને કીધું અંતર કયું લેવાનું, આવડું આર વન લેવાનું કાઢું, ત્યારે આ જ શબ્દનો આપણે પ્રયોગ કરેલો હતો. અંતર કયું લેવાનું, આર વન કે આર ટુ? તો કે એક નહીં બે વચ્ચેનું લેવાનું, જેને આપણે નામ આપેલું હતું આર વન ટુ. આર ટુ વન આપીએ તો છૂટી છે, કોઈ વાંધો નહીં, કારણ કે ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત કર્યો હતો, એક વડે બે ઉપર લાગે એટલું જ બે વડે એક ઉપર. એટલે અહીંયા હું બળ ને સંજ્ઞા આપી દઉં, ધારો કે 1 2, કોઈ વિદ્યાર્થી 2 1 આપશે તો શું થશે? એ તો જવાબ નહીં બદલાય, એમને ખબર પડી જાય. તો આવી સંજ્ઞા હોય એ જ અહીંયા આવે, એટલે આ હશે r 1 2 સ્ક્વેર સમીકરણ નંબર 1. તો તમે જો r 1 2 ગોત્યો ને તો તમારો એમસીક્યુ શોર્ટ. હવે r 1 2 કેવી રીતે ગોતવાનું, એની એક શોર્ટ કરી દીધી મેં, માઇનસ 1 માઇનસ r2 સદિશ 2 3 1 કરો બાદ બાકી 1 માઇનસ 2 માઇનસ 1 1 માઇનસ 3 માઇનસ 2 અને માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2 મીટર. આ આપણને યામ મળ્યા, એટલે r12 સદિશ મળી ગયું. મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં આનો વર્ગ છેદમાં અંતર મળી ગયું
પછી તમને એનું મૂલ્ય મળશે અને પછી જવાબ આવશે બરોબર ઝડપથી પૂર્ણ કરો ગંભીરતા સમજી લેવી શક્તિ હશે ત્યાં સુધી આપણે કરાવશું પણ મેં અગાઉ કીધું એમ નંબર ઓફ એમસીક્યુ નહીં આવે બધા બધી 10-12 હશે પણ કામમાં આવે એ પ્રમાણે તણાવ બળ આવશે આ બાજુ
થી ગયો આપણો મૂળ પ્રશ્ન કે જે આપણે મેળવવો. બીજું દળો, એની આગળ દળો એટલે વજન બળ લાગે. વજન બળ ક્યાં લાગશે? ફરજિયાત નીચે, એટલે અહીંથી વજન બળ. આ સિવાય બીજું કોઈ બળ તમારા ધ્યાનમાં આવતું હોય આકૃતિ જોઈ? વિદ્યુત બળ છે એ જ 12મું ધોરણ, નહીતર તો 11મામાં ન ગણાય કોઈ એમ છે. આ બે બળ તો 11મામાં આવતા હતા, પણ અહીંયા વિદ્યુત બળ આવતું હતું નહીં, એટલા માટે 12મા ધોરણમાં આવ્યો. નવું આવશે વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ બળ ન કેવું. વજન બળ ને ગુરુત્વાકર્ષણ બે એક જ સ્વરૂપ આઈએમજી રહ્યું. હવે વિદ્યુત બળ દર્શાવવાનું આવશે, તો એ આપણા માટે નવું. તો વિદ્યુત બળની દિશા શોધતા શીખવાડેલું છે, જોડો જોડી દીધા, ક્યાં ઉભારો આ જગ્યાએ, બોલો સામે વાળો વિદ્યુત બળ આને ખેંચશે કે ધપો, એટલે કે વિદ્યુત બળ લાગશે આ તરફ. આ છે વિદ્યુત બળ, જે આપણા માટે અત્યારના ટોપિક મુજબ. હવે ત્રાસુ બળ હોય, ત્રાસો સદીશ હોય કોઈ, તો એના પીએ શું થાય? ઘટક કોસ ઘટક ક્યાં આવે? જ્યાં થીટા હોય ત્યાં, એટલે આવી રીતે આપેલું હોય તમને. અહીંયા થીટા હોય તો આ કયો થાય? એ કોસ, અને આવડો આ બરોબર. ચાલો, તો એને આપણે ગોતીએ, ચાલુ છે ને? લેવો કઈ વાત હાય ત્યાં લખવાનું છે, પણ થીટા ખબર હોવી જોઈએ ને આપણને કે થીટા કોની સાથે બને છે. તો ધ્યાનથી જોજો, ઊંધો ઝેડ બને, ઝેડ બને યુગ્મ કોણની જોડ અહીંયાથી આવી રીતે. તો આ 30 ડિગ્રી નો ખૂણો છે, એટલા માટે આવડો આ પણ થશે 30 ડિગ્રી, એટલે તણાવ બળના બે ઘટક ક્લિયર. આ ઘટક આવશે t cos 30, અને આવડો આ t sin 30. આ ફ્રી બોડી ડાયાગ્રામ પૂરું, એટલે દોરી વાળા એમસીક્યુ માં આવી પછી તણાવ બળ ત્રાસુ લાગશે દર વખતે બરોબર. સંતુલનમાં છે, કહી દીધું પહેલો મિનિંગ x દિશાના બળ ને y દિશાના બળ ને આપણે સરખાવી શકીએ, એટલે સંતુલનમાં હોવાથી x અને y દિશાના બે બળ સરખાઈ ગયું, એટલે સાદી ભાષામાં આડા ઊભા, એટલે ઊભા બળ સરખા. તો t cos 30 equal to mg, પેલા અહીંથી જોઈ લઈએ જવાબ મળે છે કે નથી મળતો. તો મારે તણાવ બળ ગોતવાનું બરોબર, cos 30 ની કિંમત આપણી પાસે હોય વાંધો નહીં. દળ છે, દળ હોય તો જ મળશે ને તણાવ બળ, અને વજન બળમાં દળ, તો રકમમાં દળ આપેલું નથી, તો આવડી આ શક્યતા કામમાં નહીં આવે, પણ ક્યારેક તો કામમાં આવશું, એટલે લખી નાખ્યું બરાબર. કોઈ વાંધો નહીં, આડા બળ સરખા લઈએ. તો આડું બળ છે t sin 30 equal to f, અને f એટલે કોણ? ઓકે, વિદ્યુત બળ. આ વિદ્યુત બળ આ શક્યતા ઉપરથી જો હતો આની કિંમત તો મળી જાય. વિદ્યુત બળ હું ગોતેલો તો તણાવ બળ આવી ગયો જવાબ. તો વિદ્યુત બળ નું સૂત્ર લખાવો, વિદ્યુત બળ નું સૂત્ર કે Q1 ની જગ્યાએ Q, Q2 ની જગ્યાએ
क्यू छेद में बी बचे अंतर तो आर स्क्वेर ई साइन थ्री की कीमत 1/2 अभी तथा तो बे घोड़ाओ वच्चे नुं अंतर केटलुं थशे आर यू ए हवे आपणने तो दोरी नुं माप आपेलुं छे तो आ केटलुं लेवुं मारे एक जो थाय समबाजु त्रिकोण बनी गयो समबाजु त्रिकोण आ साइड नो खूणो आप्यो तो अहींया तमे जुओ आ 30 नो छे आ केटला नो बनशे 60 अवडो कोण 60 तो समबाजु त्रिकोण थई गयो એટલે આવડું આ માપ પણ કેટલું હોય 1 મીટર ભલે એમને નો દર્શક એમને આપેલું દોરીનું માપ છે આપણે તો 1 મીટર અંતર આવશે આવડું એટલે k q સ્ક્વેર અપોન r સ્ક્વેર પકડો સામે લઈએ આપણે એટલે 2 k q સ્ક્વેર મૂકી દો કિંમત 2 9 ગુણ્યા 10 ની 9 q સ્ક્વેર એટલે માઇક્રો છે તો 10 ગુણ્યા 10 ની માઇનસ 6 અને એનો સ્ક્વેર નાખો 1 છેદમાં 1 નો વર્ગ તો 9 2 18 10 ની ઘાત નો હિસાબ કરો 9 ઘાત આ કેટલી વચ્ચે -5 નો વર્ગ એટલે -10 એટલે 5 2 10 તો 18 ગુણ્યા 10 ની માઇનસ 1 વિચ ઇઝ ઇક્વલ ટુ 1.8 1.8 જવાબ આ મેથડ બિલકુલ અઘરો નથી સૌ સેલો એમસી બરાબર પણ આ દોરતા આવડવું જોઈએ ઝડપથી પૂર્ણ કરો
मीटर गुरुत्व मुक्त अवकाश आप खाली गणतरी के कहीं नहीं क्यू विद्युत पर फेरवता बे गोड़ा ने एक मीटर लंबाई नी दोरी वडे आपणे लटकावेल छे एटले आवी परिस्थिति थई। बे ऊपर क्यू विद्युत भार छे आ एक मीटर लंबाई नी दोरी पण आ जे विस्तार छे ए विस्तार गुरुत्व मुक्त छे तो गुरुत्व मुक्त विस्तार એટલે એનો મીનિંગ થયો કે ગુરુત્વાકર્ષણ બળ લાગશે જ નહીં અને ગુરુત્વાકર્ષણ બળ ન લાગે એટલે એનો મીનિંગ આ બે વચ્ચે આકર્ષણનો કોઈ સવાલ જ નથી। જો ગુરુત્વાકર્ષણ બળ હોય તો હજી આકર્ષણના લીધે બે આઈને આ ઊભા છે પણ ગુરુત્વ મુક્ત અવકાશ છે એટલે હવે એનો મીનિંગ ગુરુત્વાકર્ષણ બળ નથી। ગુરુત્વાકર્ષણ બળ નથી એટલે માત્ર કયું બળ લાગશે તો વિદ્યુત ભારના લીધે જે હોય વિદ્યુત ભારના લીધે विद्युत बल तो मात्र अस्तित्व હવે કોનું હશે विद्युत बल અને विद्युत बल બે પ્રકારના હોય આકર્ષણ અપાકર્ષ તો અહીંયા સજાતીય विद्युत बल છે સજાતીય विद्युत बल છે એટલે કયું બળ થશે અપાકર્ષી આવું બળ લાગે અપાકર્ષણના લીધે બે એકબીજાથી દૂર જવાની ટ્રાય કરશે અને આપણને પૂછેલું છે શક્યતમ મહત્તમ અંતર તો મેક્સિમમ દૂર કેટલા જઈએ બે આ પ્રમાણે છે હા હવે તમે વિચારો બે અપાકર્ષણના લીધે દૂર જાય મેક્સિમમ આમ દૂર જાય જો આ રીતે દૂર જતા 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 એક સમય આવો આટે આ મહત્તમ અંતર થઈ ગયું બે વચ્ચે આના કરતા દૂર લઈ જવાનો કોશિશ કરો તો નજીક આવે પાછો ઉપરની સાઈડ નો આવે બરાબર તો મેક્સિમમ દૂર તો આકૃતિ બની જાય આવી આ ક્યુ વિદ્યુત પર આવળો તો 1 મીટર લંબાઈની દોરી અવળી 1 મીટર લંબાઈ તો શક્યતમ મહત્તમ અંતર કેટલું થઈ જશે 2 મીટર શોર્ટકટ આવા એમસીક્યુમાં દોરીની લંબાઈ એનો બમણો કરી નાખો 2 મીટર લંબાઈની દોરી જવાબ આવે 4 મીટર 10 મીટર લંબાઈની દોરી જવાબ આવે 20 શબ્દ ઉપર ધ્યાન આપો આ શબ્દ હોવો જરૂરી છે ગુરુત્વ મુક્ત નહીંતર તો ગુરુત્વાકર્ષણ બળ લાગે ગુરુત્વાકર્ષણ બળ પાછા બે ને દૂર ન જવા દે નજીક લાવે પાછો બરાબર પછી આગળ આ જેને ઓનલાઈન લેક્ચર ભરેલો છે એને આવો કારણ કે ઓફલાઈન જ ભણ આવો બે વિદ્યુત પર વચ્ચે માધ્યમ દાખલ કરો બળ એ ગણો કેમાં ભાગનું અને માધ્યમ દૂર કરો તો એ ગણો એના ઉપરથી થઈ જશે એવા ઘણા બધા આવે પણ લિમિટેશન હોવાથી એમસીક્યુ નો દોર આપણે આ લેક્ચરમાં ખતમ કરશું એટલે હવેના લેક્ચરમાં અતિકાલ વિદ્યુત ક્ષેત્ર શરૂ કરવાનું થાય એટલે એના માટે મેં તમને કીધું તમે જે છે એવું જરૂરી નથી કે નવની તૈયારી હોય કોઈ પણ મટીરીયલ તમારી જોડે હોય પણ એમસીક્યુ જોડે જોડે સોલ્વ કરતા જાઓ દરેક વિષયની વાત છે દરેક ચેપ્ટરની વાત છે તો
એટલે સીધી શોર્ટકટ પ્રમાણે આમ થાય. માધ્યમમાં લાગતું બળ, જો કે ફેરબુકમાં લખાવેલું જ છે, ફેરબુકમાં આવી રીતે હશે. FM બરાબર F by K, અને આપણે વાંચતા શીખડાવી દીધું ફોર્સિંગ મીડિયમ. કેપિટલ K છે ને, કેપિટલ K એની જગ્યાએ બીજો એક અચળાંક આપણે વ્યાખ્યાયિત કર્યો હતો એપ્સાયલોન R, રિલેટિવ પરમિટિવિટી. ત્યાં આવું લખાયેલું છે ફોર્સ ઇન મીડિયમ ઇક્વલ ટુ ફોર્સ ઇન એર, એટલે કે હવામાં બળ છેદમાં K. તો આના ઉપરથી આપણે લખી શકીએ મીડિયમ તરીકે છે તેલ, તો તેલમાં લાગતું બળ ઇક્વલ ટુ હવામાં લાગતું બળ ભાગ્યા K. આમાંથી K ને કરતા બનાવી દો તો બે બળ આપણને આપેલા છે, માત્ર કિંમત મૂકો. હવામાં બળ છે 10^-4 અને ભાગ્યા 2.25 10^-5 1 ભાગ્યા 2.25 કેટલું થાય? એટલું 0.4. અને 10^-5 ઉપર આવે એટલે પ્લસ 10^0.4 × 10. આવો જવાબ આવશે બરોબર. વધુ એમસીક્યુ હજી સોલ્વ કરતા રહેવાના છે, પણ આપણે અહીંયાથી આ પૂરું કરશું અને વિદ્યુત ક્ષેત્ર જે છે એની શરૂઆત કરશું હવેના લેક્ચરમાં, પછી એના એમસીક્યુ.